ચોથા અઠવાડિયામાં આપનું સ્વાગત છે આ સમયે પ્રથમ મોડ્યુલ અને છે અમે શિફ્ટ ગિયર સોર્ટ કરીશું અને વધુ ઓસિલેશન સાથે વ્યવહાર કરીએ છીએ તેમ સ્તરની જટિલતાના સ્તર પર જઈશું તેથી છેલ્લા ત્રણ અઠવાડિયામાં અમે જોયું કે આપણે સરળ ઓસિલેશન્સ કહીએ છીએ ચાલો કણ કહીએ પછી અમે બીજી વાસ્તવિક અસર ઉમેરી છે જે તેમાં ભેજ ઉમેરવાનું છે અમે જોયું કે ડમ્પડ ઓસિલેટર શું છે અને પછી અમે અન્ય વાસ્તવિક અસર પણ ઉમેરી છે જે ને સતત ઉર્જાનો પુરવઠો આપે છે જેથી તે ઓસિલેટિંગ કરે તેથી આ બધાએ આપણે એકજકણ માટે કર્યું પરંતુ જો તમે તમારી આસપાસ જે જુઓ છો તે વિશે કાળજીપૂર્વક વિચારો તમે જેની આસપાસ ફરતા હોવ તેમાંથી ઘણા ઓસિલેશન તમે જોશો કે ખૂબ જ ભાગ્ય જ તમે એક કણના ઓસિલેશનો પર સંગ્રહ છે સાથે મળીને ઓસિલેટિંગ સાથે કામ કરે છે તેથી તમે ઉદાહરણ તરીકે હું અહીં ફક્ત હવામાન આગળ ધક્કો મારો છું કેટલીક રીતે ઓસિલેશનના સેટ કરશે કેટલીક રીતે

કોઈક રીતે તેઓ સાથે કાર્ય કરે છે અને તેને તરંગ સ્વરૂપોનો પ્રસાર કરવામાં મદદ કરે છે તો ચાલો આજે આપણે સૈદ્ધાંતિક રીતે અભ્યાસ કરવા માંગીએ છીએ જો હું મોટી સંખ્યામાં કણો જોડી શકું તો દસ શક્તિ તેવી સણુ એવોગંબરો પ્રકારની સંખ્યા હોઈ શકે છે તે એકદમ જટિલ હશે તેથી ચાલો આપણે પ્રથમ શરૂ કરીએ શીખવાનું શું થાય છે જો હું બેને જોડી શકું આપણે બધું જ જોયું છે અથવા ઓછામાં ઓછા એક કણના મૂળ ઓશિલેશનોના મૂળ અને હવે અમે આ તરફ આગળ વધી રહ્યા છીએ કપલ ઓસિલેશન અભ્યાસ કરીએ છીએ કારણ કે તમે ઘણા કણોને સાથે જોઈ શકો છો અને આ એક સાથે ઘણા બધા સ્વરૂપો લઈ શકો છો તે થઈ શકે છે જે અહીં કપાડ બે કણો છે અથવા તે સ્પ્રિંગ હોઈ શકે છે અથવા ત્યાં કદાચ ભૌતિક સ્પ્રિંગ નથી અથવા સ્ટ્રિંગની જેમ તે ફક્તની અસર હોઈ શકે છે સંભવિત સંભાવનાઓ દરેક સાઇડ પર સંભવિત દાખલા તરીકે તેથી કપલિંગ ખૂબ વધુ સ્વરૂપો લઈ શકે છે તે હંમેશા સ્પ્રિંગ અથવા શબ્દમાળા અથવા કેવું હોવું જોઈએ નહીં જે આપણા માટે દૃશ્યમાન છે તેથી આ તમામ સામાન્યકરણોને ધ્યાનમાં રાખીને ચાલો આપણે કપલ ઓસિલેશન નું નિરાકરણ અને વિચાર કરીએ કે કેમ અને જોઈએ કે આપણે તે કરીએ છીએ કે તેથી વધુ સારી વિચાર કરીએ છીએ કે એક સિસ્ટમ જે એક પ્રકારની ઓસિલેશન માટેનો એક પ્રકાર છે જે સરળ છે તેથી અમે આ પહેલાથી ખૂબ જ વિગતવાર માં અને અહીં મારી પાસે આ સરળ લોલક માટે ના સમીકરણો છે અમે આ બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ અને એકવાર મારી પાસે તેના માટે લખાયેલ ઇક્વેશન હશે હું તરત જ કોણી આવર્તન શોધી શકું અને કોણી આવર્તન ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગક પર આધારિત છે જે અને એલ છે જે લોલકની લંબાઈ છે અને આમાંથી તે સમય શું છે તે મેળવવા માટે મારા માટે સીધું છે કારણ કે હું જાણું છું કે ઓમેગા એ બે પાઇ છે ટાઈમ પીરિયડ દ્વારા જો હું મવેજી કરું તો મને તેના સમયના સમયગાળા માટે પ્રમાણભૂત સૂત્ર મળશે એક સરળ લોલક છે હવે ચાલો એક પગલું આગળ પર જઈએ તેથી મેં ફરીથી કહ્યું બે ઓસિલેટરને જોડો હવે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે જો હું લોલક જોડી શકું તેથી અહીં હોય તો હું મેં કરવા માટેની યોજના કરું છું તેથી ચાલો તે કહીએ મારી પાસે અહીં એક લોલક છે અહીં બીજો લોલક છે અને હું આ બે લોલક ને સ્પ્રિંગ દ્વારા જોડીશ અને આપણે માનીશું કે કેપિટલ એ લહી સ્ટ્રીંગ લંબાઈ છે અને છે એ બોબનો સમૂહ છે જે તમે અહીં જુઓ છો અને કે એ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ સતત છે અને હંમેશની જેમ આપણે ખૂબ જ આદર્શ ધારણાઓ બનાવીએ છીએ જે વ્યવહારમાં સાચું ન હોઈ શકે પરંતુ તેમ છતાં એ છે જે આદર્શ પ્રણાલીઓની કેટલીક સારી સમજ મેળવવા માટે ઉપયોગી છે તો આદર્શ ધારણા શું છે તેથી આપણે વજન નથી અને એક બિંદુ કોણ છે અને તેથી વધુ આ પ્રમાણભૂત ધારણાઓ છે અને સૌથી અગત્યની બાબત એ છે કે જો તમને સરળ પેન્ડલક લટકતા કિસ્સામાં યાદ રહે તો નાના ખૂણા અંદાજને વળગી રહેશે ગતિનું વધુ સાચું ઇક્વેશન ડબલ ઇક્વેબલ ડોટ્યા એલ સાઈન થીટા બરાબર શૂન્ય છે અને અમે કહ્યું કે સાઈન થીટા લગભગ થીટા ની બરાબર છે જો ડિસપ્લેસમેન્ટ નાના હોય અને આ ગાણિતિક રીતે તરીકે લખી શકાય છે તેથી થીટા એક કરતા ઘણી ઓછી છે તેથી આપણે આ થી વળગી રહીશું તેથી નાના કોણ અંદાજ તરીકે ઓળખાય છે કપલ લોલકના કિસ્સામાં પણ તેથી શરૂ થવા માટે આપણે ગતિના સમીકરણો લખવાની જરૂર છે ચાલો હું પહેલા કહું છું કે ડાબી બાજુની લોલકલક અને ચાલો કહીએ કે હું તેને એક્સ અને જમણી બાજુની પેન્ડલકલ દ્વારા અને લોલકને કહીએ હું તેને વાયની રકમથી અલગ કરું છું તેથી હું એક સામાન્ય ધારણા બનાવવા જઈ રહ્યો છું કે સ્વાય કરતા વધારે છે તેથી ચાલો મને પહેલા એક સ્લોલક એમ ટાઈમ એક્સ ડોટ અને તે બરાબર માઇનસ એમ જીએલ દ્વારા વખત એક્સ છે આ ધારણ કરે છે કે તમારી પાસે એ અર્થમાં બીજું કંઈ નથી કે ત્યાં પેન્ડુલમ નથી જો અહીં ફક્ત એક સ્લોલક હતો તો પછી આ ગતિનું ઇક્વેશન છે પરંતુ આપણે જાણીએ છીએ કે ત્યાં એક વાયુલોલક છે અને ત્યાં એક સ્પ્રિંગ છે તેથી તેઓએ તેને ક્યાંક બનાવવો જોઈએ તેઓએ તેમનો દેખાવ બનાવવો જોઈએ અને અહીં તે આ રીતે બનાવે છે તેથી તેથી બીજો શબ્દ છે જે સ્પ્રિંગ કપલિંગ આગળ વધતા બે બોબના પ્રભાવને અનુરૂપ છે ચાલો હું તમને સમજાવવા માંગુ છું કે આ પદ કેવી રીતે આવે છે પરંતુ હું તે કરું તે પહેલા મને બીજા માટે ઇક્વેશન પણ લખવા દો ડોટ ની બરાબર હવે તમે નોંધ્યું છે કે મારી પાસે એ ધારણા કરી હતી કે એક સેવાય કરતા મોટો છે જે કિસ્સામાં તમે કલ્પના કરી શકો છો કે જો જો તમારા એક્સબોબ જે આ દિશામાં છે તે આ દિશામાં ખેંચી લેવામાં આવી રહ્યું છે અને જો એક સે એક્સ બોબ અને વાયર નું ડિસપ્લેસમેન્ટ વાય બોબ નું ડિસપ્લેસમેન્ટ છે વસંતની કુદરતી લંબાઈ હવે બદલાઈ ગઈ છે તેથી તે એક્સ બોબના પ્રવેગક સામે કાર્ય કરશે તેથી લંબાઈમાં પરિવર્તન બાદબાકી વાય છે અને તેના સામે અભિનય થવાને કારણે તમારી પાસે આ નિર્ણાયક બાદબાકી છે બીજી બાજુ બીજી બાજુ એક સમાન સ્થિતિ હેઠળ મદદ કરશે અથવા બોમ્બના પ્રવેગકને અનુકૂળ કરશે જે અહીં ફક્ત છે અને પુનરાવર્તન છે તેથી મારી ધારણા દ્વારા સ્પ્રિંગનું સંકોચન એવું છે કે તે ને માટે મદદ કરી રહ્યું છે જ્યારે તેના ના પ્રવેગ સામે કાર્ય કરે છે તેથી જો મેં ના ધારણાને એક કરતા વધારે વાય બનાવી હોત તો સાઈન એકબીજા સાથે વિનિમય કરશે તેથી તેના ધ્યાનમાં રાખીને હવે આપણે એનો માર્ગ શોધવાનો રહેશે આ ઇક્વેશન હવે જો કે શૂન્યની બરાબર હોય તે બે સ્વતંત્ર લોલક અને બે સ્વતંત્ર લોલક જેવું છે આપણે જાણીએ છીએ કે આપણે જે ઉકેલનો અભ્યાસ કર્યો છે તે પહેલેથી જ છે કે ત્યાં બે સ્વતંત્ર લોલક છે તેઓ એકબીજા સાથે વાતચીત કરતા નથી તેથી કપલિંગસ શું કરે છે તેમને એકબીજા સાથે સંપર્ક કરો તેઓ હવે વધુ સ્વતંત્ર નથી તેથી તમે એક ખલેલ પાડો તે બીજા ને પહેલા શરૂ કરવા માટે અસર કરશે ચાલો હું આ સમીકરણ ને થોડું અલગ રીતે ફરીથી લખીશ તેથી હું તેને તરીકે બરાબર માઇનસ જી ભાગ્યા કે ભાગ્યા એમ વખત ઓછા વાય અને ડબલ ડોટ બરાબર ઓછા જી ભાગ્યા એલ વખત વાય ભાગ્યા એમ વખત એક સો વાય જો કે તે દરેક લોલક છે તેથી તે મુખ્ય ઓસિલેટિંગ ઓબ્જેક્ટ છે અને આપણે જાણીએ છીએ કે એક જ લોલક માટે આ મારું ઓમેગા વર્ગ છે હું કોલ કરું છું જે જથ્થોજી ભાગ્યા એલ દ્વારા ઓમેગા ઝીરો વર્ગ તરીકે અમુક અર્થમાં એક સરળ એકલ લોલકની કુદરતી આવર્તન છે તેથી આ બધા સાથે અમે નીચે મુજબ સમીકરણો ફરીથી લખી શકીએ છીએ ઠીક છે તેથી હવે હું મેલ દ્વારા જી માટે ઓમેગા શૂન્ય વર્ગને અવેજી કરીશ પ્રશ્ન એ છે કે હું તેને કેવી રીતે હલ કરી શકું તમે હજી પણ જાણો છો એકબીજા ક્રમનું સામાન્ય તફાવત ઇક્વેશન જેમ કે આપણી પાસે માટે હતું સરળ લોલક અને અન્ય ઘણી સિસ્ટમોનો કેસ માટે હતું પરંતુ કપલિંગને કારણે નિર્ણાયક તફાવત નીચે મુજબ છે તેથી જો તમે અહીં પ્રથમ ઇક્વેશન જોશો તો આ એક તેથી તે એક સ્લોલક ના એક્સ ડિસપ્લેસમેન્ટ માટેનું ઇક્વેશન છે પરંતુ તમે નોંધ્યું છે કે એક સ્લોલક એ વાયો લોલકમાંથી યોગદાન આપ્યું છે જે કોઈક રીતે સમીકરણમાં દેખાય છે અને તે જ રીતે તમે લોલક માટેના ઇક્વેશન જોશો તેમાં લોલક યોગદાન છે તેથી તે અર્થમાં પહેલા બંધ થઈ ગયા હતા આપણે તેને સરળતાથી હલ કરી શકીએ કારણ કે આવા કપલિંગસ નથી હવે તમારે જાણવું જરૂરી છે કે ને હલ કરવા માટે એક્સ અને ને શા માટે હલ કરી શકાય વાય તમારે એક્સ જાણવાની જરૂર છે તેથી આવા પ્રકારનું ચિકન અને ઈંડા સમસ્યા આપણે તેને કેવી રીતે હલ કરીએ છીએ તેથી ચાલો જોઈએ ચાલો જોઈએ ચાલો આપણે થોડી વસ્તુઓ અજમાવીએ તેથી પ્રથમ વસ્તુ કરવાનો પ્રયાસ કરીએ એટલે કે હું શું કરવાનો પ્રયાસ કરું શું તે જુઓ તો ચાલો કોલ કરીએ ચાલો આપણે કહીએ કે આ ઇક્વેશન છે એક અને આ ઇક્વેશન બે છે તેથી ચાલો હું બે સમીકરણો ઉમેરીએ જો હું બે સમીકરણો ઉમેરીએ તેથી મારી પાસે એક ઇક્વેશન છે જે આના જેવું લાગે છે તેથી આપણે ને સમજીએ તે પહેલા મને બીજો ભાગ પણ કરવા દો જે મેં કહ્યું તેથી હવે મેં ઇક્વેશન અને ઉમેર્યું તેથી મેં નહીં જે કર્યું છે એક અને બે ઉમેરો આ તે જ તમને આ આપ્યું હતું હવે મને બાદ કરવા દો બે બાદ કરો તેથી હું કરવા માંગુ છું નીચે મુજબ કરો બાદ હું એક થી બે બાદ કરવા માંગુ છું જેથી તે મને મળશે આ ઇક્વેશન લખ્યું છે તેથી મારી પાસે બીજું ઇક્વેશન છે જે છે પરિણામે હવે એક સમીકરણને બીજા ઇક્વેશનમાંથી બાદ કરતાનું હવે જો તમે આ બે સમીકરણો ની રચના જોશો તો તે સ્પષ્ટ થશે કે આગળ શું થશે પ્રથમ સમીકરણમાં કે મારી પાસે અહીં હંમેશા વાય ડબલ ડોટ અને અહીં સમીકરણમાં આવે છે તે હંમેશા એક્સ બાદબાકી વાય અથવા એક્સ ડબલ ડોટ બાદબાકી વાય ડબલ ડોટ તરીકે આવે છે તેથી જેનો અર્થ એ છે કે હું ઇન્ફેક્ટને એક નવા ચલની શોધ કરી શકું છું જે છે ઉદાહરણ તરીકે એકતા વાય તેને યુ કહી શકે છે અને જો યુ વાય ડોટ એ જ રીતે યુ ડબલ ડોટ બરાબર એક્સ ડબલ ડોટ વાય ડબલ ડોટ અને આપણે એ જ રેસીપીને અનુસરીને પણ કરી શકીએ તમે વી બરાબર એકસ ઓછા વાય અને વી ડબલ ડોટ બરાબર એક ડબલ ડોટ ઓછા વાય ડબલ ડોટ હવે તે સ્પષ્ટ છે કે મારે ફક્ત બદલવાની જરૂર છે આ વસ્તુઓ ને માં બદલીએ આ સમીકરણો ચાલો હું તે લખીશ તેથી જો હું આ સમીકરણમાંથી પ્રથમ લઉં તો આ હવે ડબલ ડોટ વધતા ઓમેગા શૂન્ય વર્ગ બરાબર શૂન્ય થાય જ્યારે આ ઇક્વેશન અહીં એક બે ડબલ ડોટ વડે શૂન્ય થશે તેથી તે વી ડબલ ડોટ વત્તા ઓમેગા શૂન્ય વર્ગ એક સોછા વાયો એવી વત્તા બે કે છે એમ સુધી માંગ બે કે ભાગ્યા એમ ગુણ્યા વિલબત્તા શૂન્ય છે તેથી ડબલ ડોટ ઓમેગા શૂન્ય વર્ગ વત્તા બે કે ભાગ્યા એમ ગુણ્યા બરાબર શૂન્ય છે હવે આ બે સમીકરણોની તપાસ કરો તેઓ ના ઇક્વેશન જેવા લાગે છે એક ડાયમેન્શનલ ઓસિલેટર અને આવર્તન ના એક કિસ્સામાં ઓમેગા શૂન્ય વર્ગ હોય છે ઓમેગા શૂન્ય વર્ગ મૂળવત્તા બે કિમી દ્વારા હવે તમે જુઓ છો કે યુ માટેનું ઇક્વેશન ફક્ત યુ વી પર નિર્ભર છે તે અહીં ચિત્ર દાખલ કરતો નથી અને તેવી જ રીતે વી માટેનું ઇક્વેશન ફક્ત વી પર આધારિત છે અને તેમાં માંગ્યું સામેલ નથી તેથી આપણે જાદુઈ રીતે અનકપલ બે ઓસિલેટર જોઈએ છે અને તે કરવા માટે અમારું સૂત્ર શું હતું અમે ફક્ત સંકલન પ્રણાલીના એક સેટથી સંકલન સિસ્ટમ પર ગયા તેથી મૂળ અમારી સંકલન સિસ્ટમ ઇક્સ અને વાય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી અને અમે ઇક્સ અને વાયથી ક્યુ અને એમ સુધી ગયા પરિવર્તન હતું યુએ વાય ની બરાબર છે અને વીએ એક બરાબર છે બાદ વાય અને આ ખૂબ જ જાદુ પરિવર્તન જેવું લાગે છે જે સમીકરણો એક અને બે દ્વારા આપવામાં આવેલા સમીકરણોના થોડા સમૂહને પરિવર્તિત કર્યું સમીકરણના અનકપલ સેટ આ ઇક્વેશન દ્વારા આપવામાં આવ્યું ત્રણ અને ચાર તેથી ચાલો તેને ઇક્વેશન ત્રણ કહીએ અને આ ઇક્વેશન ચાર છે ચાર નવી સંકલન પ્રણાલી જે આપણે લખ્યું છે જે આ એક સ્વતા વાય અને એક કોઓર્ડિનેટ સિસ્ટમ ગતિનું અહીં તમારી સમક્ષ છે અને મેંગે તરફ ધ્યાન દોર્યું તેમ તમે જોઈ શકો છો કે હવે દરેક સ્વતંત્ર ઇક્વેશન છે તે બીજા સાથે જોડાયેલ નથી તેથી એવું માટેનું સમીકરણમાં વી સામેલ નથી અને વી માટે સમીકરણમાં ન્યુ સામેલ નથી તેથી તેણે આપણું જીવન સરળ બનાવ્યું કારણ કે આપણે જાણીએ છીએ કે આ સમીકરણો કેવી રીતે હલ કરવું ના કિસ્સામાં નાઇક્વેશન ફ્રિકવન્સી જ ઓમેગા ચોરસ ફક્ત ઓમેગા સમાન છે શૂન્ય વર્ગ અહીં જે જથ્થો બેસે છે અને આ કિસ્સામાં નાઇક્વેશન ફ્રિકવન્સી જ ઓમેગા ઝીરો વર્ગ બરાબર છે ઓમેગા શૂન્ય વત્તા બે કે ભાગ્યા એમ દ્વારા અને તમે ફરીથી નોંધશો કે ક્રોસ ચેક તરીકે તમે સેટ કરી શકો છો કે બરાબર શૂન્ય છે એટલે કે સ્પ્રિંગ કોન્સટન્ટ શૂન્ય છે આવા કિસ્સામાં પ્રથમ સ્થાને કોઈ સ્પ્રિંગ નથી તમને ફક્ત બે સ્વતંત્ર લોલક ફરીથી મળશે તે બંનેની પાસે આવર્તન છે જે ઓમેગા સમાન છે શૂન્ય ઠીક છે તેથી તે તે હદ સુધી સુસંગત છે ચાલો બરાબર શૂન્ય એમાંથી વિછા વાય ની બરાબર અને શૂન્ય ની બરાબર છે તે સૂચવે છે કે ની બરાબર છે તેથી અહીં અવરોધ એ છે કે એક્સ અને વાય ને ના દરેકનું ડિસ્પ્લેસમેન્ટ હોવું જોઈએ બરાબર સમાન રીતે અને તબક્કાના માં તો આપણે જે જોઈ રહ્યા છીએ તે છે તે છે કે બે લોલક આવશ્યકપણે ઓસિલેટિંગ જેવા તબક્કામાં છે આ અને સ્પ્રિંગ અહીં કોઈ ભૂમિકા ભજવશે નહીં તેથી તે આ બે લોલકમની જેમ ના તબક્કામાં જે તેથી સ્પ્રિંગ તે તેમની વચ્ચે છે ન તો વિસ્તૃત અથવા સંકુચિત છે તેથી આ ખાસ કરીને કપલ લોલક મોડમાન સ્પ્રિંગની કોઈ અસર નથી તેથી આ કેસ છે જ્યાં એક્સ અને વાય સમાન છે તેથી એક્સ અને વાય ફક્ત તે સૂચવવા માટે કે આ શું છે તેથી એક્સ અને આ વાય છે બંને ડિસ્પ્લેસમેન્ટ સમાન છે તેથી તે નો ભૌતિક અર્થ છે પ્રથમ ઇક્વેશન નો પ્રથમ સમૂહ હવે બીજું ઇક્વેશન જેવી ઇક્વેશન છે જેમાં અર્થ થાય છે તેથી ની આસપાસની ઓસિલેશન અનુરૂપ હશે તેથી તમે જોઈ શકો છો કે લોલક મૂળભૂત રીતે જેમ કે આ ને તે વિરોધી તબક્કો કહેવામાં આવે છે તેથી બીજા કિસ્સામાં આપણે જોયું કે તે તબક્કામાં છે તે બંને આની જેમ આ દિશામાં આગળ વધે છે અને આ કિસ્સામાં તેઓ પ્રકારના ગેન્ટીફેઝ છે તેથી હકીકતમાં આને તબક્કામાં કહેવામાં આવે છે બંને બોબ તબક્કા માં છે અને આને વિરોધી તબક્કો ગતિ કહેવામાં આવે છે કારણ કે જેમ તમે જોઈ શકો છો કે જ્યારે બોબ આ દિશામાં જવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજો ખરેખર વિરુદ્ધ દિશામાં જાય છે તેથી આ પ્રકારની ગતિમાન આવે તબક્કો તફાવત છે શું થાય છે કે સ્પ્રિંગ હંમેશા સંકુચિત હોય છે અથવા તેનો વિસ્તૃત તેનો ક્યારેય નહીં તેનો કુદરતી લંબાઈ ક્યારેય પ્રથમ કિસ્સામાં વિરોધ નથી કરતું તબક્કાના કિસ્સામાં સ્પ્રિંગ નથી અથવા કોમ્પ્રેસ કરવામાં આવતો નથી તેથી સ્પ્રિંગની અસર ગેરહાજર છે જે તેથી તમે જુઓ છો કે આવર્તન ફક્ત એક લોલક ની આવર્તન છે અથવા તે બંને સ્પ્રિંગ સુધીમાં કપલક છે તેમ છતાં તેઓ પ્રથમ સ્થાને સ્પ્રિંગ અસર અનુભવી શકતા નથી બીજી બાજુ ના વિરોધી તબક્કે એ મોડ સ્પ્રિંગ હંમેશાંગ જેવી હોય છે તમે તેને ક્યાંની વિસ્તૃત અથવા કમ્પ્રેસ્ડ તરફ દોરી જઈ શકો છો તેથી સ્પ્રિંગની અસર ત્યાં છે અને તેથી જ તમારી પાસે આ કે છે અહીં આવો તેથી આ કિસ્સામાં આવર્તન સ્પ્રિંગ કે પર આધારિત છે તેથી તબક્કા અને વિરોધી તબક્કામાં મોસિલેશનના આ બે દાખલાઓ તેઓને ઘણીવાર ઓસિલેશન ની રીતો કહેવામાં આવે છે અને આ બે ફ્રીક્વન્સી ને સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ કહેવામાં આવે છે અને આ બે પેટર્નને સામાન્ય મોડ પેટર્ન કહેવામાં આવે છે સરળ સામાન્ય મોડ અથવા સામાન્ય મોડ ઓસિલેશનો આ ભાગનો સારાંશ આપવા માટે અમે ત્યાંથી લોલક સાથે પ્રારંભ કર્યો અમે સ્પ્રિંગ ઉપયોગ અહીં કર્યો છે તે બે લોલક લટકતાનો ઉપયોગ કરીએ છીએ અને અમે આ ના સમીકરણને લખ્યું અને અમને ખ્યાલ છે કે ગતિના આ સમીકરણને હલ એક્સ માટેના પ્રથમ સમીકરણો અથવા ચલ વાય અને વાય માટેનું સમીકરણમાં એક ચલ ને છે તેથી તેનું કપલ એક બીજા સાથે અને આપણે જે કર્યું તે બે સમીકરણો ઉમેરવા અને બાદ બાકી કરવાનું હતું અને આપણને ફરીથી સમીકરણો જેવા બે મળ્યા જે આ ઇક્વેશન છે ત્રણ અને ચાર અને જાદુઈ રીતે તે જેવું લાગે છે તેઓને નવા ચલોયું અને વી માંગ ફક્ત અનકપળ અમારી પાસે ગતિના બે સમીકરણો છે જે જે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા નથી આપણા માટે ખૂબ સારું છે કારણ કે આપણે જાણીએ છીએ કે તેમને કેવી રીતે હલ કરવું અને સીધા દૂર કરવું હું કોઈ પણ વધુ કામ વિના ફ્રિકવન્સીઝને બહાર કાઢી શકું છું અને આપણે શારીરિક રીતે અર્થઘટન કરી શકીએ ઓસિલેશનના પ્રકારો જેમ કે મેં કહ્યું આ દાખલાઓ ઓસિલેશનની સામૂહિક પદ્ધતિને સામાન્ય મોડ કહેવામાં આવે છે સામાન્ય મોડ તરીકે બે સામાન્ય મોડ છે મૂળભૂત રીતે બે કણો છે તેથી ત્યાં બે સામાન્ય સ્થિતિઓ છે અને સામાન્ય મોડ અથવા ઓસિલેશનની દરેક રીતે અનુરૂપ છે જે તે દર્શાવે છે તમારી પાસે બે ફ્રિકવન્સી છે ઓસિલેશનની બે પેટર્ન એક છે જ્યાં તે બંને આના જેવા તબક્કામાં છે તેઓ આ જેવા અવિવેકી રીતે છે અને બીજો એક છે જ્યાં તેઓ આના જેવા છે તેઓ પાઇનો તબક્કો જાળવે છે આગળ મોડ્યુલોમાં જ્યારે આપણે આમાનની મોટી સંખ્યામાં લઈએ છીએ ત્યાં સુધી આવા દંપતી ના વધુ જટિલ સંસ્કરણો પણ જોશે